જો પેજ નંબર 52 ઉપર છે પુનરાવર્તન બરોબર જે આગળ આપણે શીખી ગયા છીએ પણ આનું આપણે રિવિઝન કરીશું પુનરાવર્તનમાં જો જુઓ પહેલું શું છે ચિત્રમાં આપેલા ચોરસમાં લાંબામાં રાઈટ તથા ટૂંકામાં રૂ કરવાનું છે બરોબર તો આ બે ચિત્ર તમને આપેલા છે એમાં લાંબુ ચિત્ર શેનું છે હથોડીનું તો એમાં કરો રાઈટ અને ટૂંકું શેનું છે આનું બરોબર કાચની છે એમાં કરો રોંગ પછી નીચે જુઓ ચિત્રમાં આપેલા ચોરસમાં ઊંચામાં રાઈટ અને નીચામાં રોંગ કરો આ બેમાંથી ઊંચું ચિત્ર શેનું છે ઊંટનું તો એમાં કરો રાઈટ પંખો છે એ નીચો છે ઊંટ કરતા તો એમાં કરો રોંગ હવે નીચે જુઓ ચિત્રમાં આપેલા ચોરસમાં ભારેમાં રાઈટ તથા હલકામાં રોંગ કરવાનું છે બરોબર તો આ ચિત્રમાં આ છે ને ભારે છે અને આ હળવું કહેવાય તો આમાં કરો રાઈટ આમાં કરો રોંગ ચિત્રમાં આપેલા ચોરસની અંદરમાં રાઈટ તથા બહારમાં રોંગ બરોબર આ બે જો આ બે ડબ્બા છે એમાં સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરી આમાં બહાર છે અને આમાં અંદર છે બરોબર તો અંદરમાં રાઈટ કરવાનું કીધું છે આ સ્ટ્રોબેરી ડબ્બાની અંદર છે તો એમાં કરો રાઈટ આ સ્ટ્રોબેરી ડબ્બાની બહાર છે તો એમાં કરો રોંગ હવે બાજુના પેજમાં જુઓ તો પેજ નંબર 53 ઉપર ચિત્રમાં આપેલા ચોરસમાં ઉપર માટે રાઈટ અને નીચેમાં રોંગ બરોબર જે ઉપર ઊભેલો આ બિલાડી છે ઉપર ઊભેલી છે તો એમાં શું કરવાનું રાઈટ કરવાનું બરોબર આ કૂતરો છે એ નીચે ઊભો છે આ સીડીની નીચે તો એમાં કરો રોંગ હવે નીચે છઠ્ઠો ક્વેશ્ચન ચિત્રમાં બસની નજીક ઊભેલા બાળકમાં રાઈટ તથા દૂર ઊભેલા બાળકની બાજુમાં રોંગ કરો બરોબર આ બસ છે બસની બાજુમાં નજીક કોણ ઊભું છે આ છોકરી ઊભી છે તો નજીક ઊભેલામાં શું કરવાનું છે રાઈટ કરવાનું છે બસ જે દૂર ઊભેલો બોયઝ છે એમાં કરો રોંગ હવે છેલ્લો ક્વેશ્ચન છે 7 નંબરનો ચિત્રનો સાચો આકાર શોધી અને રંગ પૂરો તો જુઓ આ બધા તમને ચિત્રો આપેલા છે અલગ અલગ શેપના બરોબર આ કયો શેપ છે આ છે ત્રિકોણ આ છે ચોરસ આ છે લંબચોરસ અને આ છે ગોળ તો આ ત્રિકોણ છે આમાંથી તમારે ત્રિકોણ શેપ ગોતવાનો છે અને એમાં તમને મનગમતો કલર પૂરવાનો છે આમાંથી ત્રિકોણ ક્યાં છે આ રહ્યું તો ચાલો એમાં મનગમતો કલર પૂરી લઈ લાઈનની બહાર નો નીકળવો જોઈએ સરસ કલર પૂરવાનો છે ત્રિકોણમાં બરોબર સેન્ડવિચ કેવા આકારની હોય ત્રિકોણ બરોબર ને પછી નીચે જુઓ આ ફોટા ફ્રેમ છે બરોબર ફોટા ફ્રેમ છે એ કેવા આકારની છે આમાં ગોળ હોય લંબચોરસ પણ હોય પણ આ કેવા આકારની છે ચોરસ આકારની તો આમાંથી ચોરસ આકાર ગોતો ક્યાં છે આ રહ્યો તો ચાલો એમાં આપણે કલર પૂરીશું તમને મનગમતો કલર પૂરવાનો છે બરોબર એવું નથી કે હું જે કલર પૂરું એ જ પૂરવા તમારે હવે નીચે જુઓ ઈંટ છે ઈંટનો આકાર કેવો હોય લંબચોરસ તો આમાંથી લંબચોરસ ગોતો ક્યાં છે આ રહ્યો લંબચોરસ છે તો ચાલો એમાં કલર પૂરી લઈ હવે નીચે કેવો છે શેપ ગોળ છે બરોબર તો આમાં ગોળ સર્કલ ગોતો ક્યાં છે આ રહ્યો તો એમાં પણ આપણે કલર પૂરી લઈ આવી રીતે જે શેપ આપ્યા હોય એ શેપ તમારે ગોતી ગોતીને એમાં કલર પૂરવાના છે ઓકે કિડ્સ આવી રીતે પેજ નંબર 52 અને 53 પુનરાવર્તનના બંને પેજ છે તમારે ઘરે પૂરા કરવાના છે ઓકે બાય બાય થેન્ક યુ